कपराड़ा तालुका में मांडवा वड़देवी गाम खाते माजी सैनिक सेवा फाउंडेशन द्वारा स्थानिक युवक युवतियों ने आर्मी और एयरफोर्स जेवी भारतीय सेवा में नौकरी मळे ते माटे विनामूल्य प्री मिलिट्री प्रशिक्षण प्रारंभ कर्यो हतो। माजी सेवा सैनिक फाउंडेशन वलसाड द्वारा कपराड़ा तालुका ना मांडवा वड़देवी खाते खुला मैदान पर आदिवासी समाज ना युवक युवतियों ने एक महीना सुधी विनामूल्य प्री मिलिट्री ट्रेनिंग आपवामां आवशे। माजी सैनिक फाउंडेशन ना माध्यम हेठळ आज मांडवा खाते जे भर्ती मेला माटे अने तालीम माटे जे कार्यक्रम थयो तेमा आश्रे 250 થી 300 युवक अने युवतीओ नो आ 5 દિવસનો તાલીમ વર્ગ અને એમાં આ વિસ્તારના માજી સૈનિકો અને સમાજસેવી ભાઈ બહેનોએ જે સેવા આપી છે એ અદ્વિતીય છે। આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારના યુવક યુવતીઓમાં કેટલી તાકાત છે એનો પરચો આજે આ 5 દિવસની તાલીમમાંથી અમને જોવા મળ્યો છે। ખૂબ તરવરાટ છે, દેશની રક્ષા સેવા અને વ્યસનમુક્ત જીવન જીવવા માટે આ યુવાનો તત્પર છે અને એને માજી સૈનિકો આ પ્રકારની તાલીમ આપી રહ્યા છે। મારી સાથે વાપીના હસમુખભાઈ, ડૉક્ટર રમણભાઈ અને બીજા અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત હતા। માજી આપણા વર્તમાન ડેપ્યુટી કલેક્ટર આ વિસ્તારના તેઓ પણ ઉપસ્થિત હતા। ત્યારે આ બાળકોને ઇન્સ્પિરેશન મળે તેને માટે આ કાર્યક્રમ થયો। હું અપેક્ષા રાખું કે આ યુવકો એ માત્ર પોતાનું નહીં પણ સર્વના હિતમાં આગળ વધે અને દેશ સેવામાં આગળ વધે અને વ્યસનમુક્ત જીવન જીવે એવી ભાવના વ્યક્ત કરું છું। ભારત માતાની જય। જિલ્લા માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનો પ્રમુખ શ્રી નવીનભાઈ મારું નામ છે અને વલસાડ જિલ્લા માજી સૈનિક તરફથી 5300 જેટલા મેં રજીસ્ટ્રેશન કર્યા છે અને હાલ અત્યારે 703 જેટલા છોકરાઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને ત્યારબાદ આ 3 ગ્રાઉન્ડની અંદર કોવિડ-19 ધ્યાને રાખી સરકારશ્રીનું પાલન કરતી હોય સેનિટાઇઝ કરતી હોય આ છોકરાઓને 3 ગ્રાઉન્ડમાં અમે ઉતાર્યા છે અને 3 ગ્રાઉન્ડની અંદર આજે છોકરાઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને એ છોકરાઓ આવનાર દિવસમાં આદિવાસી એરિયાની અંદર છોકરાઓ ભરતી થાય આર્મી નેવી એરફોર્સ પોલીસની અંદર આવનાર દિવસોમાં એ ટ્રેનિંગની અંદર ઘણા છોકરાઓ એ ભરતી થાય એ અમારું મકસદ છે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનું અને ઓલ ગુજરાતના માજી સૈનિક સેવા ફાઉન્ડેશન આ લાઇન પર ઉતાર્યા છે કે છોકરાઓને તમામ છોકરાઓને ભરતી કરવાનું એ ટ્રેનિંગ આપી રહ્યા છે અમે ફ્રીમાં એ બી કોઈ પૈસા વગર પૈસા લેતા નથી। છે હું પાનસથી આવું છું, અહીંયા ટ્રેનિંગ ચાલુ કરી છે તો અમને ફિઝિકલ રીતે મેન્ટલી રીતે અમે લોકો ફિટ છે અને હું એમ કહેવા માગું છું દક્ષિણ ગુજરાતમાં ભણવામાં પણ બહુ જ નબળા છે અને અત્યારે અહીંયા ટ્રેનિંગ આપે છે તો બધાને એમ પેલું પ્રોત્સાહન કે મીન્સ કે અમે બી કંઈ બનીએ કે અમે બી એમ બોર્ડર પર જઈએ અને બધાની સેવા કરીએ એવી મારી તો ખુદની હું રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ત્યાં એ લોકો બેઠા બીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલમાં બેઠા ડિસ્ટિંક્શન હોય તો 15 માર્ક ઉમેરે છે અને એનસીસી હોય તો 5 માર્ક ઉમેરે છે તો ટ્રેનિંગ આપી સર લોકો બહુ સારી ટ્રેનિંગ આપે છે અને સર લોકોને એમ હું કહું છું કે હજુ એમ તો વધારે બેચ છે પણ બીજું સારી ટ્રેનિંગ આપીશ સર લોકો બધા ફિઝિકલ રીતે મેન્ટલ રીતે જય હિન્દ।